નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મા સરસ્વતી શિશુકુંજ ઝોપડા તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી વિષયાંક છે પુનરાવર્તન. આપણે અગાઉના વિડીયોની અંદર ઓફલાઈન વિડીયોની અંદર આપણે પુનરાવર્તન જોઈ ગયા છે, બરાબર. એની અંદર મેં કેટલાક તમને જે સ્વર છે આપણા એનું આખું પુનરાવર્તન મેં તમને સમજાવી દીધું છે, અસે અના ચિત્ર દ્વારા, બરાબર. પછી શું જોયું આપણે? હા, તેને સ્વરને, સમાન સ્વરને તેની સાથે જોડો, સરખા સરખા સ્વરને જોડો, એ પણ આપણે પ્રવૃત્તિ જોઈ ગયા છે. તો આ વિડીયોની અંદર હું તમને નવી પ્રવૃત્તિ તમને શીખવાડીશ, સમજાવીશ, બરાબર. એ તમારી પરીક્ષાની અંદર પૂછાય તો તમને આવડવું જોઈએ, બરાબર. તો અહીં અંદર છે પુનરાવર્તનની અંદર પહેલા આપણે સ્વર પુનરાવર્તન કરી લઈએ. અસ અ, પછી ક સ્વર આવશે, આ ઈ ઈ ઉ પછી. હા સરસ, બધાની પાસે છે ને એડી. હા
ઋષિ ને ઋષિ સાથે આપણે જોડીશું સમાન સમાન ચિત્રને આપણે જોડ્યા.
અહીંયા છે તો કહીશું અંગૂર ને અંગૂર સાથે આપણે જોડીશું. સમજણ પડી ગઈ તમને? હા, તો તમારી પરીક્ષા ની અંદર એવું પૂછાય કે સમાન સમાન ચિત્રો કો જોડો, તો આ રીતે તમારે જોડવાના છે. ચિત્રો અહીંયા અલગ છે, એવું નથી કે તમારી પરીક્ષા ની અંદર આ જ ચિત્ર પૂછાય. ગમે તે ચિત્રો પૂછાય શકે, તમારે શું કરવાનું છે કે ચિત્રને ઓળખીને એવું ચિત્ર બીજું સાઈડમાં હશે એને જોડવાનો છે. તો અહીંયા આપણે બે આ જે વિડિયો છે એની અંદર આપણે બે પ્રવૃત્તિ જોઈ. આશા રાખું કે તમને આ જે પ્રવૃત્તિ શીખવાની છે એ તમને સમજણ પડી ગઈ હશે. જો અને તમારી પરીક્ષાની અંદર આવું પૂછાય તો તમને આવડી જશે. બરાબર, આશા રાખું કે તમને સમજણ પડી ગઈ હશે. થેન્ક યુ.